છે. જો શહેરમાં ચાંદીપુરા વાયરસના કેસ નોંધાય તો તેને કઈ રીતે સારવાર આપવી, દર્દીઓને વધારે તકલીફ ન થાય તે માટે સ્પેશિયલ યુનિટ તૈયાર કરવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ તેમ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ સતત વધી રહ્યા છે. કુલ 35 જેટલા કેસ નોંધાયા છે, જેની સામે મૃત્યુ આંક 21 પર પહોંચ્યો છે. આ મામલે આરોગ્ય મંત્રીએ પણ જરૂરી સૂચનો આપ્યા છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ વધતા હવે આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે. ત્યારે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ હોસ્પિટલ દ્વારા આગામ ચેતીના ભાગરૂપે તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ મામલે નવી સિવિલ હોસ્પિટલના બાળ રોગ વિભાગના હેડ ડોક્ટર ચિગીસા પાટડિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ જોવા મળી રહ્યા છે. એમાં સાઉથ ગુજરાતમાં તૈયારીના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલ ખાતે 20 બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ હાલમાં કાર્યરત છે. એની સામે જો કોઈ આવા સંભવિત કેસ આપણી પાસે સાઉથ ગુજરાતમાંથી આવશે તો એના માટે બીજું 10 બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર ચાલુ કરવાની તૈયારી અત્યારે ચાલી રહી છે. એટલે કે 30 બેડ અલગથી અલાયદા શરૂ કરાયા છે. આ પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં પેશન્ટ માટે જરૂરી વેન્ટિલેટર, દવાઓ, હોસ્પિટલ માટેનો ડોક્ટરનો સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, સપોર્ટ સ્ટાફ, લાઈફ મેડિસિન્સ અને બીજી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ સાથે જ અમારી એક ઇમરજન્સી ડોક્ટરોની ટીમ 24 કલાક ઓન ડ્યુટી રહે છે. એની સાથે પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટનો ડેડિકેટ સ્ટાફ 24 કલાક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં હાજર રહેશે. આ વાયરસની શરૂઆત સામાન્ય લક્ષણોથી થાય છે, જેમ કે બાળકને ઝાડા ઉલટી થવા, તાવ આવવો. આ થયા પછી જો બાળકને યોગ્ય સારવાર અને ટ્રીટમેન્ટ આપવામાં નથી આવતી તો બાળકને બહુ ઓછા સમયમાં તાવ વધી જાય છે, ઝાડા ઉલટી વધી જાય છે અને વાયરસની અસર મગજ સુધી પહોંચી જાય છે, જેથી મગજ પર સોજો આવતા ખેંચ આવવાની શક્યતા અથવા તો બેભાન થઈ જવાની શક્યતા રહેલી હોય છે. આ વસ્તુને ધ્યાનમાં રાખીને બાળકને કોઈ પણ આવા સિમ્ટમ્સ દેખાય, એટલે કે લક્ષણો દેખાય, તો તરત જ નજીકના ડોક્ટરનો સંપર્ક કરો. ડોક્ટરની પાસે નિદાન કરાવીને યોગ્ય સારવાર કરો. સારવાર પછી પણ જો આપણા બાળકને સંતોષકારક ફેરફાર પરિસ્થિતિમાં નથી દેખાતો તો તમે નજીકની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજના ડોક્ટરોનો તુરંત જ સંપર્ક કરો. જી, આપ સૌ જાણો છો એ પ્રમાણે જે વાયરલ એન્સેફલાઇટિસના કેસીસ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે, એમાં સાઉથ ગુજરાતમાં તૈયારીના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલ ખાતે આપણી પાસે 20 બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ હાલમાં કાર્યરત છે. એની સાથે જો કોઈ આવા સંભવિત કેસીસ આપણી પાસે સાઉથ ગુજરાતમાંથી આવશે તો એના માટે બીજું 10 બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ ચાલુ કરવાની તૈયારી અત્યારે ચાલી રહી છે. એટલે કે અમે બપોર સુધીમાં એને કાર્યરત કરી લઈશું. ઇન્ટેન્સિવ કેર યુનિટમાં પેશન્ટ્સને માટે જરૂરી વેન્ટિલેટર્સ, દવાઓ, હોસ્પિટલ માટેનો ડોક્ટરનો સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, સપોર્ટ સ્ટાફ, લાઈફ સેવિંગ મેડિસિન્સ અને બીજી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ વાયરસ સૌથી વધુ કોને અસર કરે છે એ મામલે ડોક્ટર જિગીસા પાટડિયાએ જણાવ્યું હતું કે આ સામાન્ય રીતે નાના બાળકોને, એટલે કે 1 વર્ષથી માંડી અને 13-14 વર્ષના બાળકોમાં સામે આવી રહ્યો છે. હાલ બાળકોને આ વાયરસથી બચાવવા આખા કપડાં પહેરાવો, પ્રોટેક્ટિવ ક્રીમ લગાવો અને શરીરનો મહત્તમ ભાગ ઢાંકીને એને બહાર મોકલો તો આવા વાયરસનો ચેપ લાગશે નહીં.